પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજર્સ. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન, ઋણ અને શૂન્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓને સંકેતમાં ઝેડ વડે દર્શાવાય છે. ઝેડ એ જર્મન શબ્દ ઝાલેન પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે સંખ્યાઓ. સંખ્યા દર્શાવતી રેખાને સંખ્યા રેખા કહે છે. પૂર્ણાંક સંખ્યાઓને નીચે મુજબ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. સંખ્યા રેખા પર -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. સંખ્યા રેખા પર શૂન્ય ગમે તે સ્થાન પર લઈ શકાય છે. સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ પૈકી જે પૂર્ણાંક સંખ્યાઓ ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણાંક સંખ્યા નાની હોય છે અને જમણી બાજુ આવેલી હોય તે પૂર્ણાંક સંખ્યાઓ મોટી હોય છે. સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો અને જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા હોય છે. અહીંયા જોઈ શકાય છે શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો અને જમણી બાજુએ ધન પૂર્ણાંકો આવેલા છે. પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધતાનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ તથા ગુણાકારનું સરવાળા પરના વિભાજનના નિયમોનું પાલન કરે છે. શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. એક એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. જે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બંને સંખ્યાઓ એકબીજાના વિરોધી પૂર્ણાંકો, ઓપોઝિટ ઇન્ટીજર્સ કહેવાય છે. જે બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર એક થાય તે બંને સંખ્યાઓ એકબીજાના વ્યસ્ત પૂર્ણાંકો, ઇન્વર્સ કહેવાય છે. કોઈ પણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના સંખ્યાના આંકડાકીય મૂલ્યને નિરપેક્ષ મૂલ્ય કહેવાય છે. સંખ્યાના નિરપેક્ષ મૂલ્યને બે ઊભા લીટા અથવા માનક વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે માનકમાં -6 = 6 તથા માનકમાં +6 = 6. કોઈ પણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય ઋણ ન હોય.